નું એક ફેમિલી, એક ધોળિયો, અને આપણો ગુજરાતી પરિવાર બરાબર જલારામ બાપાને માનતો હતો. અને આ બાપાની પાઘડી, બાપાની પગે લાગ્યા કરે, બાપાનો એક ફોટો વીરપુર થી લાવેલો. અને એમાં એ માણસ પોતે એક જે ધોળિયા મેનેજર પાસે કામ કરે એના કઈક 500 જેટલા કરોડો રૂપિયા કઈ ખલવાણા. વાત મને શ્રદ્ધાનો વિષય તો પુરાવાની ક્યાંય જરૂર નથી. લાખો ના અબજો રૂપિયા હલવાના, એટલે ઓલામાં ગુજરાતી જે સેવક હતો એનો નોકર હતો, એને એના ધોળિયા શેઠ ને કીધું, શેઠ અંગ્રેજીમાં કીધું કે તમારું આ કામ થતું નથી, તો કા તમે એકવાર અમારા ઇન્ડિયાના સંતની માનતા કરો, જો તમારું કામ થઈ જાય. આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ. તો ભલે તમે ન માનતા, એકવાર તમે માનતા તો કરો. અને મિત્રો, વિધિની વક્રતા જે ગણો એ ઓલા ધોળિયા માણસે જલારામ બાપા હવે અગરબત્તી કરી, માનતા કરી, જો આ કામ થઈ જાય ને તો હું એકવાર, હું અથવા મારા કુટુંબમાંથી કોઈ વીરપુર દર્શન કરી જાય. એક શ્રીફળ ની ખાલી માનતા કરો, જાજી નહીં, તમારા પૈસા મુબારક, અમારા જલિયાણ જોગી ને કાવડિયાથી મતલબ નથી, ખાલી શ્રીફળ ની માનતા કરો, સાંભળીજો. અનોળા ધોળિયા એ માનતા કરી. વાત કહેતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું. એ 3 મહિનાની અંદર 500 કરોડ જેટલા હલવાત હતા, એ બધા પૈસા ઢગલો થઈને પાછા આવી જાય. ઓલો માણસ રાજીનો રેડ થઈ જાય, વાહ વાહ, પોતાના નોકરને બોલાવીને ભેટી પીડો, તારા ઇન્ડિયન સંતની મેં માનતા કરી હતી, એક ખાલી શ્રીફળની માનતા મેં કરી હતી, અને મારા પૈસા બધા છૂટી ગયા. હવે તો ઇન્ડિયા જવું પડે, મારી પાસે ટાઈમ નથી. તો તમારા કુટુંબમાંથી કોઈને જવું પડે. એમાં બરાબર બીજા જ મહિને એની જુવાન જોત 20 વર્ષની દીકરી યુરોપમાંથી એશિયાની ટૂરે નીકળતી હતી. દીકરી બાપ પાસે આવી, ડેડી મારે જવું છે ઇન્ડિયા ફરવા, મારે આખા એશિયામાં રખડવું છે. તેથી બાપે એકમાત્ર શરત મૂકી કે તું ઇન્ડિયામાં વીરપુરની અંદર આ મંદિરમાં જઈ અને શ્રીફળ વધારી આવ, તો હું તને ટિકિટ આપું આખા એશિયામાં રખડવા. મારી માનતા છે બેટા, આપણે ઊભા થયા હોય આ ખટકામાંથી તો આ સંતને લીધે. ધોળિયાએ કીધું, સાંભળજો, જેને કોઈ સંસ્કૃતિથી લેવા દેવા નથી. દીકરી કીધું, કાંઈ વાંધો નહીં, જવાબ આપ્યો, બધું સરનામું લઈ લીધું. વાત કહેતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું. એ દીકરી વીરપુરનું સરનામું લઈ અને 20 વર્ષની દીકરી, જુવાન જો દીકરી, દેવના ચક્કર જેવી, અપ્સરા જેવી દીકરી, એ વીરપુરથી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટમાં રાજકોટ આવે, રાજકોટથી વીરપુરને બદલે વેરાવળની બસમાં બેસી જાય. આપ જાણો છો વેરાવળ ક્યાં આવ્યું, કોકે કીધું નહીં એને. અને અંગ્રેજી ખાલી આવડે, ગુજરાતી તો જયારે હિન્દી જરાય ફાવતું નહોતું. રાત્રે 2 વાગે વીરપુરના પાદરમાં પાછી આવી. હવે વાત શરૂ થાય, સાંભળજો. રાત્રે 2 વાગે જે મિત્રો વીરપુર ગયા છે એને ખબર હશે કે વીરપુરનું બસ સ્ટેન્ડ ગામની બહાર છે, એસટી હાઈવે ઉપર છે, અંદર નથી બસની વ્યવસ્થા. એટલે હાઈવે ઉપર બરાબર ઉભો રહ્યો, આ બસ ઉભી રહી રાત્રે 2 વાગે. દેવના ચક્ર જેવી, રૂપના અંબા, રૂપના અંબાર જેવી આ ફોરેનની આ 20 વર્ષની દીકરી સામાન લઈને બસમાંથી હેઠી ઉતરી. એક રિક્ષાવાળો ખાલી અડધો પીધેલી હાલતમાં એને કીધું, આમાં ઈશારાની ભાષા તો ઇન્ટરનેશનલ હોય ને, કીધું ક્યાં જાવ? આઈ વોન્ટ ટુ ગો એટ જલારામ ટેમ્પલ, હાલો લઈ જાઉં તમને. એમ કરીને સામાન રિક્ષામાં ગોઠવું. ઓલો માણસ પીધેલો હતો, એની મતીના ચક્કર ભમવા માંડ્યા કે આ છોકરીને, આ બાઈને ક્યાં ખબર છે કે મંદિર આમ છે. એને રિક્ષાનું મોઢું આમ ફેરવું અને આને બહાર લઈ જાઓ. બીજા 1000 કમોતીના વિચાર કરવા માંડ્યો. જેવી દીકરી રિક્ષામાં બેહવા જાય, એ ભેગો એક વૃદ્ધે આવી અને દીકરીનો હાથ પકડી લીધો, હાથ પકડીને બહાર ખેંચી લીધી દીકરીને. દીકરી સમજી ગઈ કે આ દાદા મને ના પાડે છે આ ગાડીમાં બેસવાનું, કઈક ડખો છે. સમજી ગઈ સ્ત્રીમાં એક છઠ્ઠી ઇન્દ્રિય કામ કરતી હોય ને કે આ કઈક ભૂલ થાય છે. બધો સામાન કાઢી લીધો અંદરથી અને ઓલા વડીલનો હાથ પકડી, હાથમાં માળા આલે છે, સીતારામ 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 કરતો કરતો ઓલા વડીલ સમજતા નથી. અને દીકરીનો હાથ પકડીને ધીમે 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 15 મિનિટનો રસ્તો કાપી અને મંદિરના દરવાજાની શેરી આવીને એમ ઓલા દાદા એમ કહે છે કે બેટા તારે જવું છે ને મંદિર, જો સામે દેખાય છે. ઓલી દીકરી આવે છે, રાત્રે જઈને ઉઠાડે ટ્રસ્ટીઓને કે હું લંડનથી આવું છું, ફટાફટ બધી વ્યવસ્થા થઈ જાય, ટૂંકામાં વાત કરું છું. અને હવારનો પોરતા, હવે સાંભળજો વાત કહું છું, હવે શરૂ થાય છે. શ્રીફળ સાકર ને અગરબત્તી 21 રૂપિયાના હાથની માલિકોર લઈ અને દીકરી કાટ 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 કરતી પગથિયા ચડે. જલારામ બાપાનું જે મંદિર છે, મંદિરની અંદર જે ફોટો આપ જોવો છો, એકમાત્ર જલારામ બાપાની હયાતીમાં રોબર્ટ નામના એક અંગ્રેજ અધિકારીએ કેમેરામાં પાડેલો ફોટો છે. એ સિવાય બીજા બધા સ્કેચીસ છે, એના દોરેલી ચિત્રમાં છે, પણ બાપાની આંખ જરીક ત્રાસી થઈ ગઈ છે. જાઓ ત્યારે વીરપુરના નાનકડા કલાકારને યાદ કરજો. ઓલા વિનંતી કરી, બાપા એક ફોટો તમારો પાડવા દો, કારણ કે તમારી યાદી રહે 200 વર્ષ પહેલા જેથી કેમેરાની શરૂઆત હતી. તેથી રોબર્ટ નામના એક અંગ્રેજ અધિકારીએ ખાલી ફોટો પાડ્યો. એ ફ્લેશથી બાપાની આંખ જરાક ત્રાસી થઈ ગઈ. એ 5 ને 6 ફૂટનો ફોટો જોયો અને હાથમાં ફોટો જોઈને ઓલી ફોરેનની 20 વર્ષની જુવાન જો દીકરીએ પૂજારીને કીધું, આઈ વોન્ટ ટુ મીટ ધીસ જેન્ટલમેન, આઈ વોન્ટ ટુ મીટ ધીસ જેન્ટલમેન, મારે આ વડીલને મળવું છે. એટલે પૂજારીએ દાંત કાઢ્યા, એટલે કે બેટા ક્યાંથી આવો છો? અંગ્રેજીમાં પૂછ્યું તો કે વિદેશથી આવું છું.
તો કે આ વડીલ તારે જેને મળવું છે ને એને તો દેવ થઈ ગયા ને 200 વર્ષ થયા, તેથી હાથમાંથી થાળી પડી ગઈ, ના હોય તો કાલ રાતે 2 વાગ્યે મારો હાથ પકડીને મને આ જ વડીલે રિક્ષામાંથી તારી કાઢી દીધી. આજ પાઘડી, આજ કપડા, આજ માળા હતી ભલા માણસ. અને તેથી પૂજારીઓએ આવી અને દીકરીનો હાથ માથે હાથ મૂકી દીધો, કે હા તારા હાથમાં જલારામ જોગી ભલામાણા, આ દેશની નહીં પરદેશની દીકરીઓની આબરૂની જે રક્ષા કરે આ જલિયાણ જોગી ભલા માણસ, એની વાતો કરીએ. આવી કેટલી રાતોની રાતો ટૂંકી પડે, આવા કેટલા ડાયરાના ડાયરા ટૂંકો પડે ભલા માણસ જલિયાણ.